नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज आपने जोईए आजनू राशि भविष्य, सुविचार अने वैद्यकीय सलाह। तो मित्रों, ए पहला आपने जानिए आजनो दिवस विक्रम संवत 2077 वैशाख वदी 9 गुरुवार तारीख 3/6/2021। मित्रों, आज सूर्योदय थे 5:53 अने सूर्यास्त थे 7:22। मित्रों, आजनी राशि छे मीन, नक्षत्र छे पूर्व भाद्रपदा। तो शुरू करिए आपने आजनी राशि। अरे भाई, मारू तो नसीब ज फूटेलू छे। केम भाई? मारा कोई काम थता नथी, बद्धा मा अड़चण ज आवे छे। ते तारी कुंडली कोई ने बतावी? हा हा, 4 जणा ने बतावी। बद्धा ज कहे छे के तमने पितृदोष छे, बीजी घणी तकलीफो छे ने ए माटे पूजा कराव तो ज सफल थवाय। केटलो खर्चो कीधो? 20-25 हजार कीधा। शू वात करे छे भाई, तने भूख लागे ने हूँ खाई लऊ तो चालशे? आहू तो केवी रीते चाले? तो पछी बीजा पूजा करे ने तारू कल्याण थाय एवू कई रीते बने? तो शू करवू जोईए? तो एक ज उपाय छे, तू तारी पोतानी लाल किताब बनावी ने तेना उपाय कर। शू एनाथी जिंदगी बदलाशे? शू करशे तो जरूर बदलाशे। लाल किताब एक ज एवू शास्त्र छे के जेमा तमारा माटे तमारे जाते ज उपाय करवाना होय छे। शू वात करे छे? हा भाई, जेम आपणे जमीए तेमा आपणुं ज पेट भराय, तेवी ज रीते आ लाल किताब नो उपाय करे छे अने जे ते उपाय करे छे तेनुं ज कल्याण थाय छे। तो चलो ना, लाल किताब ना उपाय थी चालो बदलिए जिंदगी। तो चालो बनावी आपनी पोतानी लाल किताब। नीचे स्क्रीन पर चालता नंबरो थी तमे अमारो संपर्क करी शको छो। मेष राशि। मेष राशि वाला ए आजे दिवस दरमियान घणो परिश्रम करवो पड़े, मेहनत करवी पड़े, त्यारे जईने आजे दिवस ना अंत भाग मा सारू फळ मळे। वृषभ राशि वाला ए सामाजिक कार्यो मा आजे बहु ज ध्यान आपवानुं छे। कई कोई खोटो व्यवहार थता तमने अपयश मळे एवा संजोगो छे, तो ध्यान थी आजनो दिवस पसार करवो। मिथुन। मिथुन राशि वाला ने आजे नाणाकीय लाभ थतो देखाय छे, अटकेला कामो पूर्ण थाय, अटकेली उघराणी आवी जाय, घणा लांबा समयथी कोईनी पासे लेवाना होय તે પણ આજે પૈસા આવી શકે છે। કર્ક રાશિ। કર્ક રાશિ વાળા માટે આજે માનસિક અસ્વસ્થતાનો સામનો કરવો પડે એવો દિવસ છે। કંઈક નાના મોટા એવા બનાવ બને જેનાથી તમારા મનને ઠેસ લાગે અને એનાથી તમારી માનસિક અસ્વસ્થતા બગડે। તો મિત્રો, મન શાંત રાખીને દિવસ પૂર્ણ કરવો જોઈએ આપણે। સિંહ રાશિ। સિંહ રાશિ વાળા માટે આજે આર્થિક લાભ સારો દેખાય છે। વેપારમાં કામકાજમાં આપણે આગળ વધીએ અને કામકાજ થતા આજના સાંજના છેડે આપણે આર્થિક લાભ સારો એવો મળે। કન્યા। કન્યા રાશિવાળાએ આજે બહુ સમજી વિચારીને આગળ ચાલવાનું છે। કોઈ જગ્યાએ વ્યવહારમાં ગેરસમજ થઈ જાય અને એનાથી તમને ઠેસ પહોંચે, તો મિત્રો ગેરસમજ બને ત્યાં સુધી ટાળજો। એવી કોઈ ગેરસમજ ઊભી થાય તો ચોખવટ કરી લેવી કે ભાઈ આનો મતલબ શું છે, બરાબર? તો એ ગેરસમજ આપણે આપણા જીવનમાંથી દૂર કરી શકીએ। તુલા। તુલા રાશિવાળા માટે આજે શારીરિક તકલીફોનો સામનો કરવાનો દિવસ। આજે શરીરના સ્નાયુઓ દુખે, આરામ કરવાનું મન થાય, તો મિત્રો જો જરૂરી ન હોય તો આરામ કરી શકાય। ભાઈ જરૂરી કામકાજ હોય તો આપણે કામ પર જવું પડે અને સમજી વિચારીને દોડધામ ઓછી કરવી। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળાને આજે વડીલો તરફથી કોઈક સારી શિખામણ મળે અને એ શિખામણ તમને જીવનમાં બહુ જ ઉપયોગી થાય એવી શિખામણ હશે, તો આજે વડીલોની વાત માનજો। ધનરાશિ। ધનરાશિવાળા માટે આજે સુખમાં વધારો થતો દેખાય છે। ઘરમાં કોઈ નવું સાધન આવે જેનાથી તમારું ભૌતિક સુખ વધે। મકર રાશિ। મકર રાશિવાળા માટે આજે કોઈક આકસ્મિક ખર્ચનો દિવસ છે। કોઈક વસ્તુ, જરૂરી વસ્તુ બગડી જાય, તૂટી જાય, જે તાત્કાલિકપણે આપણે લેવી પડે અને એ લઈએ તો જ આપણું કામ આગળ ચાલે, તો આવા સંજોગોમાં કંઈક આકસ્મિક ખર્ચ તમારા માટે આજે દેખાઈ રહ્યો છે। કુંભ રાશિ। કુંભ રાશિવાળા માટે આજે કુટુંબમાં મન દુઃખ થાય, તો મિત્રો આજે સવારથી જ મન બનાવજો કે હું મારી ભાષા કડવી નહીં બોલું, સમજી વિચારીને જવાબ આપીશ, જેથી કરીને દિવસના અંત સુધીમાં એવો કોઈ મનદુખનો પ્રસંગ આપણા જીવનમાં ન બને। મીન રાશિ। મીન રાશિવાળાને આજે સંતાનોને લાભ મળતો દેખાય છે, સંતાનો તમારા પ્રગતિ કરતા દેખાય છે, તો આની ખુશી તમને દિવસના અંત સુધીમાં ચોક્કસ મળવાની છે। મિત્રો, આજનો સુવિચાર, ગુરુનો ઠપકો
પિતાના પ્રેમ કરતાં સર્વશ્રેષ્ઠ છે. તો મિત્રો, ગુરુ જ્યારે કોઈ ઠપકો આપે છે ત્યારે આપણા સારા માટે જ આપે છે. આપણી કોઈ ભૂલ હોય ત્યારે જ આપણે ઠપકો સાંભળવો પડે. તો એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે ભાઈ, ગુરુનો આપેલો ઠપકો એ પિતાના પ્રેમ કરતાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આજની વૈદકીય સલાહમાં મિત્રો, મધ સાથે પાકું કેળું ખાવાથી કમળામાં રાહત થાય છે. તો આની પર બી આપણે ધ્યાન આપવાનું છે. કમળો થયો હોય ત્યારે આવો ઉપયોગ આપણે કરી શકીએ. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ, સુવિચાર અને વૈદકીય સલાહ. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ જ ચેનલ પર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.